ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કિંજલ દવેના લોકપ્રિય ગીત ચાર ચાર બંગડીવાળીના વિવાદને લઈને સિટી સિવિલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત આફડા. અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં રેડ રિબીન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઇટ ભંગની અરજી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચાર ચાર બંગડીવાળી ગીત અને તેનું મ્યુઝિકલ વર્ક કાર્તિક પટેલે કર્યું છે. આથી કિંજલ દવે તે ગીત ગાઈ ન શકે અને મીડિયા કંપનીએ પોતાની યુટ્યુબ ચેનલમાંથી તે ગીત હટાવી લેવું જોઈએ. જોકે આ કેસ અંગે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જેમાં કિંજલ દવેને 1,00,000 રૂપિયા અરજદારને ચૂકવવાનો હુકુમ કર્યો છે. જોકે આ પૈસા 7 દિવસમાં ન ચૂકવાય તો 1 સપ્તાહની સાદી કેદનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. લોકગાયિકા કિંજલ દવેએ ગાયેલું ચાર ચાર બંગડીવાળી ઓડી ગીત 20 ડિસેમ્બર 2016 રોજ આરડીસી ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરાયું હતું, જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. જે બાદ વર્ષ 2017માં રેડ રિબીન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી અને તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ ઉપર 29 સપ્ટેમ્બર 2016 રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દમાં ગાયું હતું. રેડ રિબીન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અરજી કરી કોર્ટનું ધ્યાન દોરાતા જણાવ્યું હતું કે ચાર ચાર બંગડીવાળી ગીતને લઈને ફરિયાદી પાસે કોપીરાઇટનો હક છે અને તે આ ગીતના શબ્દ ગીત અને તેને ગાવા ગૌડાવા પર તેમના અધિકાર છે. તેમ છતાં કિંજલ દવેએ આ ગીત ગાયું, જેના કારણે ફરિયાદીને ભરપાઈ ના થઈ શકે તેવું નુકસાન થયું. સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવાસિયાએ કિંજલ દવેને કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે 7 દિવસમાં ફરિયાદીને 1,00,000 રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને કિંજલ દવેને આ ગીત લાઈવ પબ્લિકમાં કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતાં ગત નવરાત્રિમાં કિંજલ દવેએ આ ગીત કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં લાઈવ પર્ફોમન્સ કર્યું હતું. કિંજલ દવેએ કબૂલ્યું કે તેણે નવરાત્રિમાં વર્ષ 2023માં 20-25 વખત આ ગીત ગાયું છે. કિંજલ દવેએ બચાવ કર્યો હતો કે તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે, તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ન પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવતા બિનશરતી માફી મંગાવી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે, માટે માફી યોગ્ય નથી. કોર્ટે કિંજલ દવેને 1,00,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને જોકે 7 દિવસમાં આ રકમ નહીં ચૂકવાય તો 7 દિવસની સાદી કેદ ભોગવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.